પોલિમર ચેપ્ટરમાં આજના લેક્ચરમાં આપણે કેટલાક મહત્વના યોક્સિલ પોલિમર વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલો યોક્સિલ પોલિમર પોલિથીન. પોલિથીન બે પ્રકારના હોય, એક નિમ્ન ઘનતા પોલિથીન એટલે કે લો ડેન્સિટી પોલિથીન, જેને ટૂંકમાં LDPE કહેવામાં આવે છે. નિમ્ન ઘનતા પોલિથીન બનાવવો હોય તો મોનોમર તરીકે ઇથીન લેવાનો, એટલે CH2 ડબલ બોન્ડ CH2. આવા અસંખ્ય પોલિથીનના અણુઓ લેવામાં આવે જેની ઊંચા દબાણે, એટલે કે 1000 થી 2000 વાતાવરણ જેટલા ઊંચા દબાણે અને 350 કેલ્વિન થી 570 કેલ્વિન તાપમાને ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન કરવાથી મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પોલિથીન મળે છે, જે નિમ્ન ઘનતા એટલે કે નીચી ઘનતા ધરાવતો પોલિથીન કહેવામાં આવે છે, જેને આ રીતે આપણે લખીશું. તો ડેશ યોક્સિલ એટલે કે ડબલ બોન્ડ તૂટીને સિંગલ બોન્ડ, એટલે કે CH2 ડેશ CH2 ડેશ N. તો અને કહેવાય પોલિથીન, પરંતુ આ પોલિથીન લો ડેન્સિટી ધરાવતો પોલિથીન કહેવામાં આવે છે. આ પોલિથીન શાખીય બંધારણ ધરાવે. આ પોલિમર યાની કે પોલિથીન શાખીય બંધારણ ધરાવે છે. નિષ્ક્રિય હોય, કઠોર હોય, એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે, કઠોર હોય છે, વિદ્યુતના મંદ વાહકો છે, અને સામાન્ય રીતે નિમ્ન ઘનતા પોલિથીન જો દોરવો હોય તો આ રીતે. આથી તેમનો ઉપયોગ, એટલે કે શાખીય બંધારણ ધરાવે, રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, કઠોર છે, વિદ્યુતના મંદ વાહકો છે, તેથી આ પ્રકારના પોલિથીનનો ઉપયોગ વીજળી લઈ જતા જે વાહકતાર હોય, વીજળી લઈ જતા તારના વીજરોધન માટે, ઉપર મુજબ આવરણ કરવાનું હોય જેથી વિદ્યુતનો અવાહક હોય, કરંટ ના લાગે એના માટે. બીજું, બોટલો, રમકડા અને લચીલા પાઇપો,
અને લચીલી એટલે કે ફ્લેક્સિબલ પાઇપો બનાવવા માટે આ નિમ્ન ઘનતા પોલિથીનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી બોલી જો બેટા, પોલિથીન બે પ્રકારના, એક નિમ્ન ઘનતા પોલિથીન, બીજી ઉચ્ચ ઘનતા પોલિથીન. શરૂઆત કરીએ નિમ્ન ઘનતા પોલિથીન. નિમ્ન ઘનતા પોલિથીન, જેને લો ડેન્સિટી પોલિથીન પણ કહેવામાં આવે છે, કેવી રીતે બનાવવાનું? તો સિમ્પલ, ઇથિનના અસંખ્ય અણુઓ ને 1000 થી 2000 વાતાવરણ દબાણે અને 350 થી 570 કેલ્વિન તાપમાને ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં મુક્તમૂલક યુક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી LDPE યાનિ લો ડેન્સિટી પોલિથીન મળે છે, જે શાખીય બંધારણ ધરાવે, રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય અને કઠોર હોય, વિદ્યુતના મંદ વાહકો હોય, તેથી તેનો ઉપયોગ વીજળી લઈ જતા તારના વીજરોધન માટે, બોટલ, રમકડા અને લચીલી પાઇપો બનાવવા માટે આ LDPEનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો મારે ઉચ્ચ ઘનતા પોલિથીન બનાવવો હોય તો એટલે કે HDPE, જેને કહેવાય હાઈ ડેન્સિટી પોલિથીન, તો હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવો હોય તો મોનોમર તો એક જ લેવાનો, ખાલી આ પ્રક્રિયા પરિસ્થિતિ બદલી નાખો એટલે તમને LDPEને બદલે HDPE મળે છે. તો અહીં આગળ તમારે 333 થી 343 કેલ્વિન તાપમાન, એટલે 350ને બદલે 333 થી 343 કેલ્વિન તાપમાન, દબાણ 1000 થી 2000ને બદલે 6 થી 7 વાતાવરણ દબાણ, 6 થી 7 વાતાવરણ દબાણ, અને જીગલર નાટા ઉદ્દીપક, જીગલર નાટા ઉદ્દીપક. અહીં આગળ તમારે LDPE બનાવવાનો હતો તો ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તમે પ્રક્રિયા કરતા હતા, પરંતુ જો તમારે HDPE બનાવવાનો હોય તો જીગલર નાટા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે. જીગલર નાટા ઉદ્દીપક એ બે પદાર્થોનું મિશ્રણ છે, એક ટ્રાઇ ઇથાઇલ એલ્યુમિનિયમ, ટ્રાઇ ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ, અને ટિટેનિયમ ક્લોરાઇડ આ બંનેના મિશ્રણને જીગલર નાટા ઉદ્દીપક કહેવામાં આવે છે. તો ફરી બોલી જો બેટા, ધ્યાન રાખજો, ઇથિનના અસંખ્ય અણુઓને 333 કેલ્વિન તાપમાનથી 343 કેલ્વિન તાપમાને અને 6 થી 7 વાતાવરણ દબાણે ટ્રાઇ ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ કૌંસમાં જીગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશન કરવાથી અથવા થઈ, યોક્સિલ પોલિમરાઇઝેશન થઈ અને ઉચ્ચ ઘનતા પોલિથીન એટલે કે હાઈ ડેન્સિટી પોલિથીન મળે છે. આ પોલિમર એ રેખીય બંધારણ ધરાવે છે, આ પોલિમર એ રેખીય બંધારણ ધરાવે છે. બીજો મુદ્દો, તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, તે રેખીય બંધારણ ધરાવે છે, તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે અને LDPE કરતા વધુ મજબૂત અને સખત હોય છે, તેથી તેનો ઉપયોગ
તેથી તેનો ઉપયોગ બાલદી એટલે તમે જે ડોલ કહો છો તે બેટા બાલદી કચરાપેટી સખત આના કરતા બોટલ સખત બોટલ તથા પાઇપના ઉત્પાદનમાં કરવામાં આવે છે પાઇપના ઉત્પાદનમાં કરવામાં આવે છે તો આ થયો તમારો પહેલો મહત્વનો યોક્સેલ પોલિમર કે જેમાં ડબલ બોન્ડ વાળો મોનોમર લેવામાં આવે છે ક્લિયર જોઈ લો ચલો બીજો નંબર બે બીજો મહત્વનો યોક્સેલ પોલિમર જેને ટેફલોન કહી શકાય ટેફલોન જેનું પૂરું નામ છે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન ટેફલોન પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન મારે જો ટેફલોન બનાવવું હોય તો ટેફલોન બનાવવા માટે વપરાતો મોનોમર એ ટેટ્રા ફ્લોરો ઇથિન છે ટેટ્રા ફ્લોરો ઇથિન છે જેનું અણુસૂત્ર CF2 ડબલ બોન CF2 આવા અસંખ્ય લઈશું ઉદ્દીપક તરીકે પર સલ્ફેટ MCQ તરીકે પૂછીએ કે ટેટ્રાફ્લોરોઇથિનને ઊંચા દબાણે મુક્તમૂલક અથવા પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ટેટ્રાફ્લોરોઇથિનને ગરમ કરવાથી ટેફલોન બને છે ટેફલોન એટલે બ્લોક ડેશ CF2 અને ટેફલોન કહીશો ટેફલોન અને કહીશો ટેટ્રાફ્લોરોઇથિન તો ટેટ્રાફ્લોરોઇથિનના અસંખ્ય અણુઓને ઊંચા દબાણે મુક્તમૂલક અથવા પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી ટેફલોન બને છે બનાવટ પૂરી ગુણધર્મો તે રાસાયણિક રીતે અથવા દ્રષ્ટિએ નિષ્ક્રિય છે બીજો ઉપયોગ બેટા કઈ જગ્યાએ કરવામાં આવે તો જેના ઉપર ક્ષારણ થતું હોય બેટા એ ક્ષારણને મારે અટકાવવું હોય એટલે કે ક્ષારણ લગાડે તેવા પદાર્થોની અસર સામે તે પ્રતિકાર કરે છે ક્ષારણ કરતા હોય તો તેવા પદાર્થો સામે તે પ્રતિકાર કરે ફરી બોલું છું ક્ષારણ લગાડે તેવા પદાર્થોની અસર સામે પ્રતિકાર કરે છે નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણો ના સીલ માટે નોનસ્ટિક જે વાસણો તમે બનાવો
तो एना माटे बीजो गास्केट नी बनावट, गास्केट नी बनावट आ टेफ्लॉन नो उपयोग करवामां आवे छे। तो बे मार्क्सनी टूंकमां पूछाय बेटा कि टेफ्लॉन नी बनावट समझावो, तो टेट्राफ्लोरोइथीन ने ऊंचा दबाणे मुक्तमूलक अथवा पॉर्सल्फेट उद्दीपकनी हाजरीमां गरम करवाथी टेफ्लॉन मळे छे। गुणधर्म रासायनिक दृष्टिए निष्क्रिय छे। उपयोग सारण लगाड़े तेवा पदार्थों नी असर सामे प्रतिकार करे छे अने नॉनस्टिक सपाटी धरावता वासणों ने सील माटे अने गास्केट नी बनावट मा अपने आ टेफ्लॉन नो उपयोग करिए छीए। देखी लो बेटा, મહત્વના જે યોક્સિલ પોલિમરની આપણે ચર્ચા કરીએ છીએ, તો એની અંદર આપણે ત્રીજા મોલી પોલિમરની ચર્ચા કરીએ, નંબર 3। એટલે મહત્વનો યોક્સિલ પોલિમર જેને પાન કહીશું, પાન જેને કહેવામાં આવે એક્રિલો નાઇટ્રાઇલ માંથી બને, અને પી એટલે પોલી, એટલે પાનનું પૂરું નામ પોલી એક્રિલો નાઇટ્રાઇટ, પોલી એક્રિલો નાઇટ્રાઇટ કેવી રીતે બનાવવું? તો પોલી કાઢી નાખો, એટલે આટલો જે ભાગ રહ્યો એને મોનોમર કહીશું। તો પાનની અંદર જે મોનોમર વપરાય તેને એક્રિલો નાઇટ્રાઇલ કહે છે, એક્રિલો નાઇટ્રાઇલ કહે છે। કેવી રીતે બનાવવાનું? તો બેટા આ તમારો મેઇન ઇથિન છે બેટા, સાંભળી લેજો। હવે આ ઇથિનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો CN વડે કરવામાં આવે તો અને કહેવાય એક્રિલો નાઇટ્રાઇલ। આવા અસંખ્ય એક્રિલો નાઇટ્રાઇલ નું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશન થઈ, યોક્સિલ પોલિમરાઇઝેશન થઈ PAN એટલે કે પાન, એટલે કે પોલીએક્રિલો નાઇટ્રાઇલ મળે છે। કેવી રીતે લખીશું? તો CH2 યોક્સિલ પોલિમર છે એટલે CH, CN અહીં N, જેને પાન એટલે કે પોલીએક્રિલો નાઇટ્રાઇલ કહે છે, જેને બીજા શબ્દોમાં ઓર્લોન પણ કહીશું, ઓર્લોન એટલે કે એક્રિલિન જેવા ઔદ્યોગિક રેશા બનાવવા, એક્રિલિન જેવા ઔદ્યોગિક રેશાઓને બનાવવા ઉનના વિકલ્પ તરીકે, આ એક્રિલિન રેશા છે તો એ રેશા બનાવવા માટે ઉનના વિકલ્પ તરીકે પાનનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ થયું તમારો કેટલાક મહત્વના યોક્સિલ પોલિમર। એટલે કે આ ચેપ્ટરમાં આપણે
ત્રણ મહત્વના યોગશીલ પોલિમર ભણ્યા એમાં પહેલું ભણ્યા બેટા નંબર વન પહેલું ભણ્યા પોલિથીન ખાલી કહી દઉં તમને કે મહત્વના યોગશીલ પોલિમરમાં પહેલું પોલિથીન એમાં બે એલડીપી એચડીપી નંબર બે ત્યાર ભણી ભણ્યા ટેફલોન જેને કહેવાય પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન અને નંબર ત્રણ ત્રીજાને કહીશું પાન એટલે કે પોલી એક્રિલો નાઇટ્રાઇલ જેને ઓર્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયો તમારો પ્રશ્ન પૂરો. બોલો કોઈ કન્ફ્યુઝન બેટા? તો આપણે આજના લેક્ચરમાં મહત્વના યોગશીલ પોલિમરનો અભ્યાસ કર્યો બેટા. ક્લિયર? આપણે પહેલા લેક્ચરની અંદર સઘનન પોલિમર એટલે કે નાયલોન 6 અને નાયલોન 66 નો અભ્યાસ કર્યો હતો. બીજાના પછીના લેક્ચરમાં આપણે પોલિએસ્ટર, બેકેલાઇટ અને મેલેમાઇનનો અભ્યાસ કરીશું. ક્લિયર? બાય.